બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થવાની ચર્ચા વચ્ચે સોશિયલ મીડિયામાં માંગણીને લઈને કમેન્ટો શરૂ. દિયોદરને ઓગળ જિલ્લો બનાવવા માંગ ઉઠી, બેઠકો શરૂ થઈ છે. શહેરના આગેવાનો પત્ર લખી રજૂઆત કરશે. સ્ટોરી રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા. છેલ્લા 4-1 વર્ષથી આ મુદ્દો લોકો વચ્ચે ચાલી રહ્યો છે. દિયોદર ગ્રામ પંચાયતે, રૂપાણી સાહેબ મુખ્યમંત્રી હતા તે ટાઈમે પંચાયતમાંથી ઠરાવ કરીને એનો કાગળ આપેલો છે કે દિયોદરમાં ભૌગોલિક પરિસ્થિતિ જોતાં દિયોદર સેન્ટરનું કેન્દ્ર છે. દિયોદરને રેલવેની કનેક્ટિવિટી છે. દિયોદરમાં જ્યુડિશિયરી જ્યારે અહીંયા બેસતી હોય, સેશન્સ કોર્ટ અહીંયા હોય, રેલવે લાઇન અહીંયા હોય, ખૂબ એવો વિશાળ ગામતળની જમીન દિયોદરમાં હોય અને દિયોદરને લાગતું વળગતા તમામ કચેરીઓ આવેલી હોય અને લોકોને સમૃદ્ધિથી જોતા ચારે બાજુથી જો વચ્ચેની સેન્ટર ગણાતી હોય તો એ દિયોદર આવી શકે એમ છે. પણ આ રાજકીય ચર્ચાઓનો વિષય છે. હું તો એટલું જ માનીશ કે દિયોદર વિધાનસભાના લોકો, જે આગેવાનો જે છે, એ તમામ એક મંચ ઉપર આવવા જોઈએ, ચાહે કોઈ બી પક્ષના હોય, અને ગાંધીનગર સુધી રજૂઆત કરી અને દિયોદર જિલ્લો બને એની માટે આપણે સૌએ ભેગા થઈને પ્રયત્ન કરવા જોઈએ. દિયોદર નગરને જે જાહેર જનતા વેપારી મંડળ જે બુદ્ધિજીવી વર્ગો છે અને બેઠકનું આયોજન કરેલું હતું અને બેઠકની અંદર એવી ચર્ચા કરવામાં આવી કે આજુબાજુમાં મીડિયા દ્વારા અમને જાણવા મળ્યું છે કે આ તાલુકો જિલ્લો ભણવા જઈ રહ્યો છે, આ તાલુકો ભણવા જઈ રહ્યો છે. અમારી પણ એક સરકાર સમક્ષ તમામ ગ્રામજનોની માગણી છે કે ભૂતકાળમાં દિયોદર તાલુકામાં સર્વે કરી અને ઓગળજી જે આપણા નેપાળના રાજા હતા એવા ના કુંવર શ્રી દ્વારા અહીંયા ભક્તિ કરેલી એવા ઓગળજી મહારાજનું ધામ છે, એવા ઓગળજી મહારાજના ધામથી જિલ્લો સોશિયલ મીડિયા દ્વારા જાહેર થયો હતો તેવું પણ એનું જાણવા મળ્યું હતું. સરકારશ્રી દ્વારા પણ એનું સર્વે થયું હતું અને અત્યારે હમણાં જ એવા સમાચાર મળી રહ્યા છે મીડિયા દ્વારા કે આજુબાજુમાં બીજા જિલ્લા થઈ રહ્યા છે ત્યારે અમારી તાલુકાની જનતા હોય, આજુબાજુની જનતા હોય, તમામ જનતાઓની એવી માગણી છે કે તાલુકો છે એ શાંતિપ્રિય છે, ક્રાઇમની દ્રષ્ટિએ જીરો છે, ઘણી ઉપલબ્ધિઓ છે. આ બાજુમાં અંબાનું ધામ આવેલું છે, મિની અંબાજી છે, આ બાજુ વખા હનુમાનજીનું મંદિર છે અને જૂનું સબસ્ટેશન પણ 1988થી લાઇટની દ્રષ્ટિએ પણ કાર્યરત છે. આજુબાજુનો વિસ્તાર પણ છે, આ બાજુ ઓગણજી મહારાજની મોટી થળી આવેલી છે અને એમ શાંતિપ્રિય દિવદરની જનતા છે. પણ હાલ 50 કિલોમીટરની એરિયામાં લોકો રહેતા હોય, નોકરી કરતા હોય, પણ રહેવાનું સ્થળ પસંદ કરતા હોય તો પહેલો દિવદરનું પ્રતિનિધિત્વ આવે છે. આ બાજુ 81 PC અને નંબર 1 ડેરી જે આપણા વિધાનસભાના આજના અધ્યક્ષ અને ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના પ્રયત્નોથી જે દિવદર તાલુકાને મળેલી છે, સાથે સાથે અનેક આવા લાગણીઓ અનેક આપણે જિલ્લો પણ એના માટેની માહિતી છે કે વગર જિલ્લો જાહેર થાય એવી તમામ જનતાઓની માગણી છે. તો સરકાર સમક્ષ અમારી વાત પહોંચતી થાય એના માટે પણ અમે રજૂઆત કરી છે. અમારા પૂર્વ અધ્યક્ષ શ્રી ગુમાનસિંહ બાપુ સાહેબના આશીર્વાદ છે, વગરજી મહારાજના મંત્રી બળદેવગીરી બાપુના અને પૂર્વ અને આજે વિધાનસભાના અધ્યક્ષ એવા થરાદના પ્રતિનિધિ કરે છે એવા માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને પણ અમારે મળવાનું છે. તમામ શ્રીને મળી અને અમારી જે વાત છે એ રજૂ કરવા માટેના અમે પ્રયત્ન કરીશું અને અમને પણ ન્યાય મળે અને વગર જિલ્લો જાહેર થાય એવી આજુબાજુની જનતાઓ પણ, કોકરેજ તાલુકાની જનતા હોય, બીજી જે હોય, ભીડી હોય, લાખણી હોય, તમામ મીટરમાં પડે છે અને એમની જનતાને નોંધ લઈ અને સુખાકારી માટે જો વગર જિલ્લો જાહેર થાય એવી માગણી છે. હેલો નખત્રાણા, તો કેમ છો બધા? તો હવે ફૂડ મહોલ આવી ગયો છે નખત્રાણામાં. શું તમને ખબર છે, ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મહોલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે. અને હા, આપણા કચ્છમાં પણ ભુજ, ગાંધીધામ, માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી 99 છે. યસ, તો રાહ સેની જોવો છો, જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો. તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો.